फलन में गर्भस्थापन ये आप अपवादनों में दूसरे फलन इतने फर्टिलाइजेशन गर्भस्थापन इतने इम्प्लांटेशन सुखे हम आगे शायद समझो कि जैरी जातीय समानों की प्रक्रिया पर जैसे आपने मैथुन अथवा संवनन तरीके ओळखीए छे मैथुन अथवा संवनन जैसे कॉपुलेशन कहेवाशे कॉपुलेशन अथवा कोइटस तरीके ओळखवामां आवशे इंग्लिशमां एना द्वारा नर एटले के पुरुष ए मादा એટલે કે સ્ત્રીના યોનિમાર્ગમાં આપણે અહીંયા મનુષ્ય વિશે સમજવાનું છે સ્ત્રીના યોનિમાર્ગમાં શિશ્ન દ્વારા વીર્ય સ્ત્રાવ કરે છે ઓકે અને આપણે જાણીએ કે આ જે વીર્ય છે એની અંદર 200-300 મિલિયન જેટલા શુક્રકોષો હોય છે 200-300 મિલિયન જેટલા શુક્રકોષો ઓકે એટલે એ શુક્રકોષો હવે યોનિમાર્ગની અંદર મુક્ત થઈ ગયા ખાસ ધ્યાન રાખજો આ વીર્ય એનું કદ 3-4 mL જેટલું છે એનું બંધારણ ને બધું આપણે સમજી ચૂક્યા છીએ એટલે આ જે વીર્ય સ્ત્રાવ કરશો એ વીર્ય સ્ત્રાવ એ અસંખ્ય શુક્રકોષો ધરાવે છે વીર્ય એ અસંખ્ય શુક્રકોષો ધરાવે છે 200-300 મિલિયન જેટલા શુક્રકોષો એની અંદર આવેલા હોય 3-4 mL જેટલા વીર્યમાં 200-300 મિલિયન જેટલા શુક્રકોષો આવેલા હોય ઓકે હવે આ શુક્રકોષો એ એની પૂંછડી દ્વારા ઝડપથી તરે છે પૂંછડી દ્વારા ઝડપથી તરે છે અને એ યોનિમાર્ગમાંથી આગળ જશે ક્યાં તો ગર્ભાશયગ્રીવામાંથી આગળ જશે ક્યાં તો ગર્ભાશયની અંદર ગર્ભાશયમાંથી આગળ જશે ક્યાં તો અંડવાહિની બંને બાજુની અંડવાહિનીમાં એ જવાના ચાલુ થઈ જશે બરોબર એટલે આ એક વસ્તુ યાદ રાખો પેલું માદા પ્રજનન તંત્ર એ તમે જો મગજ આગળ હોય તો તમને ખ્યાલ આવી જાય કે એમાં યોનિમાર્ગ પછી ગ્રીવા પછી ગર્ભાશય અને ગર્ભાશયની સાથે કનેક્ટેડ છે બે અંડવાહી એટલે શુક્રકોષો એ જે પણ અંદર મુક્ત થયા ગર્ભાશયની અંદર જે યોનિમાર્ગમાં મુક્ત થયા યોનિમાર્ગમાં મુક્ત થયા શુક્રકોષો ગર્ભાશયમાં જશે અને ગર્ભાશયમાંથી એ આગળ જશે અંડવાહિની તરફ જશે અને અંડવાહિનીમાં એ આગળ વધશે હવે અંડવાહિનીના જુદા જુદા ભાગ વિશે તમે જાણો છો કે અંડવાહિનીનો ગર્ભાશયની સૌથી નજીકનો ભાગ એટલે ઇથમસ કહેવાય ઇથમસ પછી દૂરનો ભાગ એટલે ડુંબિકા કહેવાય ડુંબિકાથી એ દૂરનો ભાગ એટલે નિભાગ કહેવાય એટલે ટૂંકમાં આ શુક્રકોષો એ પૂંછડી દ્વારા ઝડપથી તરે છે ચલિત છે એટલા માટે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પછી યોનિમાર્ગમાં વીર્ય ઠલવાયા પછી ઝડપથી તરી અને હવે એ ગર્ભાશય એમાંથી અંડવાહિની સુધી પહોંચશે અંડવાહિનીમાં આગળ જશે ઓકે હવે શું થશે સમજો કે આ શુક્રકોષો એ ત્યારબાદ હવે તે શુક્રકોષો ત્યારબાદ હવે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને પહોંચે છે ઓકે થોડું ધ્યાન રાખજો કે આ તો સપોઝ કે નિવા ચલો નિવા પછીનો ભાગ થોડું આપણે જે રીતે આકૃતિ ડ્રો કરી એ પ્રમાણે જ આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીએ તો આ નિવા પછીનો ભાગ એટલે તુંબિકા કહેવાશે ઓકે ફૂલેલો ભાગ એના પછીનો આગળનો ભાગ એટલે ઇથમસ કહેવાશે અને ઇથમસ પછી અહીંયા ગર્ભાશય ચાલશે અહીંયા અંડમીટા ગયું બરોબર તો હવે શુક્રકોષો આ રસ્તે આવનાર આ યોનિમાર્ગ છે યોનિમાર્ગમાંથી ગર્ભાશયમાં આવશે
गर्भाशयमाथी करता करता अंडवाहिनीमां जशे आ युग्मांश आवी गयो आगळ तुम्बिका छे तो ए तुम्बिका युग्मांश जोडाण स्थाने એટલે કે અહીંયા સુધી પહોંચશે હવે એ જ વખતે ખાસ ધ્યાન રાખજો એ જ સમયે હવે જે અંડકોષ હોય એ મુક્ત થયેલ અંડકોષ મુક્ત થયેલ દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થયેલ દ્વિતીય પૂર્વ અંડકોષ સેકન્ડરી ઓસાઇટ એ પણ અંડવાહિનીની અંડવાહિનીની ઓક્ષમલ અધિચ્છદ દ્વારા વહન પામી અને તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને પહોંચે છે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને એમ્બ્યુલા ઇથમસ જંકશન ઇંગ્લિશમાં એ કહેવાશે એમ્બ્યુલા ઇથમસ જંકશન એમ્બ્યુલા એટલે તુંબિકા ઇથમસ જોડાણ એટલે જંકશન સ્થાને પહોંચે છે ખાસ વસ્તુ અહીંયા આ ધ્યાન રાખવાની છે મેઇન અગત્યની વસ્તુ આ છે કે જે સમયે શબ્દ વાપરું છું કે શુક્રકોષ એ તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને પહોંચ્યો હોય તે સમયે અંડકોષ પણ ત્યાં પહોંચવો જરૂરી છે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને પહોંચવો જરૂરી છે અને આ બંને આ જગ્યા પર ભેગા થાય તો અને તો જ ફલન થાય ઓકે આ વસ્તુ ખાસ 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 અગત્યની છે એટલે અહીંયા મેં લખ્યું કે એન્ડમિક દ્વારા મુક્ત થયેલ દ્વિતીય પૂર્વ અંડકોષ એ પણ અંડવાહિનીની પક્ષમલ અધિચ્છદ દ્વારા આની અંદર પક્ષમલ અધિચ્છદ આવી ગયો એના દ્વારા રગડતો 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 આવશે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને અને એ જ વખતે ડ્યુરિંગ જો એ જ વખતે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થયો હોય તો એ વખતે શુક્રકોષો પણ એ ત્યાંથી ગર્ભાશયમાંથી અંડવાહિનીમાં આવી અને તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને આવે તો આ જગ્યાએ મનુષ્યની અંદર ફલન થશે ખાસ ધ્યાન રાખજો આ જગ્યાએ મનુષ્યની અંદર ફલન થશે બરોબર એટલે અહીંયા સ્પષ્ટ અને બોલ્ડ લેટર્સમાં લખું છું કે મનુષ્યમાં ફલન એ આ સ્થાને થાય છે આ સ્થાને થાય છે આ સ્થાન એટલે કયું તુંબિકા ઇથમસ જોડાણ સ્થાન બરોબર અને ઇંગ્લિશમાં આપણે કહીશું એમ્બ્યુલા ઇથમસ જંકશન એમ્બ્યુલા ઇથમસ જંકશન અને બંને એક જ સમયે ત્યાં પહોંચવા જરૂરી છે ઓકે એટલે એ પણ લખું છું કે અહીંયા શુક્રકોષ અને અંડકોષ બંને શુક્રકોષ અને અંડકોષ બંને એક જ સમયે આ સ્થાને પહોંચવા જરૂરી છે આ સ્થાને ફલન માટે પહોંચવા જરૂરી છે કારણ શું કે જો આ સ્થાને બે ભેગા નહીં થાય તો એ આગળ ભેગા થશે નહીં બરોબર આ મેઇન વસ્તુ છે કે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને જો એ બે ભેગા નહીં થાય શુક્રકોષ અંડકોષ ભેગા થવાની પ્રક્રિયા એટલે ફલનની પ્રક્રિયા એટલે આ ભેગા અહીંયા નહીં થાય તો એ પછી ભેગા નહીં થાય ક્યારે ભેગા નહીં થાય ઓકે એટલે આ જગ્યાએ બંને એક જ સમયે પહોંચવા જરૂરી એક જ સમયે કે જ્યારે અંડકોષ આ જગ્યાએ પહોંચ્યો હોય ત્યારે શુક્રકોષ આ જગ્યાએ આવ્યો હોય તો અને તો જ ફલન થાય એટલા માટે અંદર ચોપડીમાં એક શબ્દ વાપરેલો છે કે આ કારણે જ બધી સંવર્ણ પ્રક્રિયા શબ્દ આવશે કે આ કારણે જ બધી સંવનન પ્રક્રિયાઓ એટલે કે સમારોહની પ્રક્રિયાઓ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સની પ્રક્રિયાઓ એ ફલનમાં પરિણમતી નથી ફલનમાં પરિણમતી નથી મતલબ શું થાય કે સપોઝ કે શુક્રકોષ એ પાછળ રહી ગયો છે અંડકોષ એ આગળ વધી ગયો છે ઇથમસ સુધી પહોંચી ગયો છે કે ગર્ભાશય સુધી પહોંચી ગયો છે તો બંનેના ભેગા થવાના ચાન્સ નથી કે પછી એવું થાય કે અંડકોષ જે છે અંડકોષ એ હજી નિવાસ સુધી જ આવે છે અને શુક્રકોષ એ પહોંચી ગયો છે ઇથમસ તુંબિકા જોડાણ સ્થાને તો પછી પણ બંનેના ભેગા થવાના ચાન્સ જે છે એ બહુ ઓછા છે એટલે ટૂંકમાં બંને એક્ઝેક્ટલી એક જ સમયે
एमपी का इतम सुडान स्थान पर बेगा हवा जरूरी जो आप ना खाए तो फलन थसे नहीं अने इतला माटे घणी बधी संपन्न प्रक्रियाओ घणा बधा सेक्सुअल इंटरकोर्स घणा बधा जातीय समागम ये फलन में परिणमता नहीं क्या केम तो एनी अंदर टाइमिंग जड़वा दो भाई अंडकोष जयरे आयो हो तरह शुक्रकोष पहुंचो नहीं अथवा तो शुक्रकोष आयो हो तरह अंडकोष पहुंचे होत नहीं एटला माटे ટૂંકમાં બંને એક જ સમયે ત્યાં ભેગા થવા જરૂરી. ઓકે, એટલે હવે આગળ ફલનની વ્યાખ્યા આવી કે ફલન એટલે શું. તો ફલનનો મતલબ થશે કે શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણ ફલન તરીકે ઓળખવામાં આવે છે. શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણને ફલન કહેવાય છે. ઓકે, એટલે બંને એકબીજા સાથે જોડાશે એને આપણે ફલન તરીકે ઓળખીશું. ઓકે, ચલો હવે એના માટે હું તમને એક આકૃતિ અહીંયા ડ્રો કરીને બતાવું છું, ખાસ ધ્યાનથી સમજજો આકૃતિને. માની લો કે આ છે દ્વિતીય પૂર્વ અંડકોષ. જો ના ખબર પડે તો હું અહીંયા બીજી પણ એક આકૃતિ ડ્રો કરું છું.
આ પેરિવિટેલાઈન મેમ્બ્રેન તો એના ફરતે હું આ બીજું લેયર બતાવવા તો આ પેરિવિટેલાઈન મેમ્બ્રેન થાય અને આ જે અવકાશ છે એને કહેવાય પેરિવિટેલાઈન સ્પેસ પેરિવિટેલાઈન સ્પેસ ઓકે અવકાશ ચલો એની બહારનું આવરણ આ બ્લુ કલરના ચોકથી જે બતાવ્યું આ આવરણ એ છે જોના પેલ્યુસિયા આ છે જોના પેલ્યુસિયા અને એની બહાર તરફનું આવરણ આ જે પિંક કલરના ચોકથી બતાવ્યું છે આ આવરણ એને કહેવાશે કોરોના રેડિએટા કોરોના રેડિએટા ઓકે એટલે ટૂંકમાં આટલા આવરણો અને આટલી વસ્તુ આપણે આની અંદર સમજવાની છે કે ભાઈ સૌથી બાર કોરોના રેડિએટા એની અંદર જોના પેલ્યુસિયા એની અંદર પેરિવિટેલાઈન સ્પેસ એની અંદર પેરિવિટેલાઈન મેમ્બ્રેન અને બાકીનો બધો જે ભાગ છે અંદરનો ભાગ બિલકુલ અંદરનો ભાગ એ કહેવાશે અંડકોશ ઓકે આ ભાગ થઈ જશે અંડકોશ અને એનો આ બધો જે છે એ કોષરસ અંડકોશનો કોષરસ ઓકે કોરોના રેડિએટા કોના દ્વારા સ્થાપિત છે અંડપિંડ દ્વારા જોના પેલ્યુસિયા કોના દ્વારા સ્થાપિત છે અંડકોશ દ્વારા આ પેરિવિટેલાઈન સ્પેસ અને પેરિવિટેલાઈન મેમ્બ્રેન એટલું આપણે જોયું અને હવે હું આની આજુબાજુ થોડા શુક્રકોષો પણ બતાવી દઉં સપોઝ કે આ એક શુક્રકોષ છે આ એક શુક્રકોષ ઓકે આ એનું શીર્ષ આ એનો મધ્ય ભાગ અને આ એની પૂંછડી બીજો એક આ શુક્રકોષ બિલકુલ અંદર ધીરે ગયેલો પણ બતાવી દઉં બીજો શુક્રકોષ છે મારો બિલકુલ અંદર ગયો એનો આ ભાગ એટલે શુક્રાગ્રહ કહેવાશે આ ભાગ શુક્રાગ્રહ કહેવાશે બરોબર એટલે આ રીતે શુક્રકોષ અને અંડકોષ એ આ પ્રમાણે દેખાશે આપણને એ સમય અહીંયા હું લખું છું કે આને આપણે કહી દઈએ શુક્રકોષ ઓકે અહીંયા હું લખું છું કે ત્યારબાદ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ કરોડો શુક્રકોષો વડે ઘેરાય છે કરોડો શુક્રકોષો વડે હવે ઘેરાય છે મતલબ કે આપણે બે જ બધા આવા એની સપાટી ઉપર કરોડો શુક્રકોષો ચોટેલા હોય કરોડો શુક્રકોષો એના વડે આ ઘેરાશે સૌથી પહેલા અને આ છે ને કદની બહુ અસમાનતા છે આપણામાં વિષમજન્યુ હોય પહેલા ચેપ્ટરની અંદર આવી વિષમજન્યુ મતલબ કે એક જે જન્યુ છે આપણો એ નર જન્યુ એ ચલિત નાનો છે અને માદા જન્યુ એ મોટો અને અચલિત છે તો લાઈક બાસ્કેટબોલની ઉપર બેસેલું મચ્છર કન્સિડર કરો બાસ્કેટબોલની ઉપર બેસેલું મચ્છર તો બાસ્કેટબોલ એટલે અંડકોષ અને મચ્છર એટલે શુક્રકોષ બરાબર આ રીતે એ બાસ્કેટબોલ ઉપર કેટલાય મચ્છરો બેસી શકે તમને ખબર છે ઓકે તો એ રીતે આ દ્વિતીય પૂર્વ અંડકોષ હવે લાખો કરોડો શુક્રકોષો દ્વારા ઘેરાશે પહેલી વાર આ અને હવે સૌથી પહેલા શુક્રકોષને અંદર જવું પડે શુક્રકોષને અંદર જવું પડે તો એને બે પોડ ઓગાડવા પડશે અથવા બે પોડમાં કાણું પાડવું પડશે કયા કયા તો પહેલું એને કોરોના રેડિએટામાં કાણું પાડવું પડશે કોરોના રેડિએટાને ઓગાળવું પડશે અને બીજું જોના પેલ્યુસિયા જોના પેલ્યુસિયાને ઓગાળવું પડશે અથવા એની અંદર કાણું પાડવું પડશે બરોબર અને એ વસ્તુ કરશે શુક્રાગ્રહની અંદર આવેલા ઉત્સેજન બરોબર એટલે અહીંયા લખું છું કે હવે શુક્રકોષોના શુક્રાગ્રહમાં આવેલા ઉત્સેચક એમાં પણ ખાસ કરીને જે ઉત્સેચકનું નામ મેં તમને અગાઉ કીધેલું હાયલ્યુરોનિડેઝ બરાબર હાયલ્યુરોનિડેઝ નામનું ઉત્સેચક જે પ્રોટીએઝ ઉત્સેચક છે એ તેને અંડકોષ પ્રવેશમાં મદદ કરે છે અંડકોષ પ્રવેશમાં મદદ કરે છે દેટ મીન્સ કે
આ હાઇબ્રિડોનીડેઝ એક પ્રકારનો એવો પ્રોટીએઝ ઉત્સેચક છે જે ડ્રિલિંગનું કામ કરશે. ડ્રિલિંગ એટલે કાણું પાડવાનું કામ કરશે. કોરોના રિલીફમાંથી કણને પસાર કરી દેશે, કોરોના પેલ્યુસિડામાંથી પણ પસાર કરી દેશે અને અંડકોષ પ્રવેશમાં મદદ કરશે. એટલે હવે બીજો પોઈન્ટ એ છે કે હવે શુક્રકોષ એ અંડકોષના કોષરસ પટલ અને અંડકોષની અંદર પ્રવેશ કરે છે, અંડકોષમાં પ્રવેશ કરે છે, બરોબર. અને આ પ્રવેશમાં કોણ કોણ અંદર એન્ટર થશે? શુક્રકોષના ત્રણ ભાગ છે, એક એનું શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી, બરોબર. તો આ પ્રવેશ કરશે કોણ કોણ? તો એનું શીર્ષ પ્લસ મધ્ય ભાગ, આ બે વસ્તુ એની અંદર એન્ટર થશે. પૂંછડી એન્ટર થતી નથી, ધ્યાન રાખીશ, બરોબર. એનું શીર્ષ અને મધ્ય ભાગ અંદર એન્ટર થાય છે, પૂંછડી અંદર એન્ટર થતી નથી, ઓકે. અને હવે એક શુક્રકોષ અંદર એન્ટર થઈ ગયો, શબ્દ વાપરું છું, એક શુક્રકોષ અંદર એન્ટર થઈ ગયો, તો એ શુક્રકોષ હવે અંડકોષના કોષરસ પટલમાં ફેરફાર કરશે. સમજો, એક શુક્રકોષનો પ્રવેશ, શબ્દ છે અહીંયા શુક્રકોષનો પ્રવેશ, હવે અંડકોષના પટલમાં અન્ય શુક્રકોષનો પ્રવેશ અટકાવી શકાય, અન્ય શુક્રકોષનો પ્રવેશ અટકાવી શકાય, બરોબર. ખાસ ધ્યાન રાખજો, શુક્રકોષ એક અંદર એન્ટર થશે, એક જ વહેલા તે પહેલાના ધોરણે, વહેલા તે પહેલાના ધોરણે એક જ શુક્રકોષ અંદર એન્ટર થશે. અને એ શુક્રકોષ અંદર એન્ટર થઈ ગયો એટલે પછી શું થશે કે અંડકોષના પટલમાં એવા ફેરફાર થશે, એવા ચેન્જીસ આવશે કે જેથી અન્ય શુક્રકોષનો પ્રવેશ અટકી શકે, બરોબર. અન્ય શુક્રકોષનો પ્રવેશ અટકી જાય એટલે એક શુક્રકોષનું એક જ અંડકોષનું એક જ શુક્રકોષ વડે ફલન નિશ્ચિત થશે, ઓકે. આ બાબત એને મોનોસ્પર્મી તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા હું લખું છું કે માટે એક અંડકોષનું એક જ શુક્રકોષ વડે ફલન થાય, એક અંડકોષનું એક જ શુક્રકોષ વડે ફલન થાય, બરોબર. આ બાબત એને કહેવામાં આવશે મોનોસ્પર્મી, મોનોસ્પર્મી તરીકે ઓળખવામાં આવશે. કારણ કે અંડકોષ એક જ છે, શુક્રકોષ એ પણ એક જ એની અંદર એન્ટર થશે. મોનોસ્પર્મી, મોનો એટલે એક, સ્પર્મ એટલે શુક્રકોષ, એક જ શુક્રકોષ વડે અંડકોષનું ફલન, ઇઝ ઇક્વલ ટુ મોનોસ્પર્મી કહેવાશે, મોનોસ્પર્મી, ઓકે. બીજી વસ્તુ કે આ ફેરફાર કેવો થયો, ફેરફાર કેવો થયો સમજો. તો માની લો કે આ છે અંડપિંડીય કોષરસ પટલ, ઓકે. હવે એની અંદર જ્યારે શુક્રકોષ એન્ટર થઈ ગયું, માની લો કે આ આપણે શુક્રકોષ બતાવી દઈએ છીએ, આ શુક્રકોષ છે, એનું શીર્ષ અને મધ્ય ભાગ એન્ટર થઈ ગયા, તો હવે આ જે પેરિવિટિલાઇન સ્પેસ છે, પેરિવિટિલાઇન સ્પેસ, પેરિવિટિલાઇન અવકાશ જે છે, પેરિવિટિલાઇન મેમ્બ્રેન અવકાશ, એ અવકાશ મોટો થઈ જશે, મોટો એટલે અવકાશ આવો થઈ જશે, આમ આ રીતે. એટલે આ થઈ અંડપિંડીય કોષરસ પટલ, અંડપિંડીય કોષરસ પટલ, અને આ થઈ પેરિવિટિલાઇન સ્પેસ. આ પેરિવિટિલાઇન સ્પેસ એ મોટું બને છે, અથવા બીજા શબ્દોમાં હું કહું તો જે અંડપોડ છે, અંડપોડ એ જીવરસથી અલગ પડે છે,
अंडरपॉट ए जीवरस की अलग पड़े से आउट शब्द का हो रहा है इसलिए आप पहली मिडिल लाइन स्पेस आने को अंडरपॉट कह दो अंडरपॉट बाहर में हो रहा है आने अंडरपॉट तरी को किलो अंडरपॉट ओके तो अंडरपॉट एक पहला नजीक नजीक पर एकदम छोटी लोग छोटी लोग इसलिए कि आप बनने बिल्कुल नजीक नजीक पर पर ये नजीक नजीक पहली मिडिल लाइन स्पेस बहुत अच्छी पर और जैसे ही एक शुक्रकोश के अंदर एंटर करते हैं जैसे आप अंडरपॉट के जीवरस की अलग पड़ी है अंडरपॉट जीवरस की अलग पड़ी है अरे अलग पड़े इसलिए एक मोटी खाई जीवी रचना निर्माण है मोटो खाड़ो होगा मोटी खाई एनु निर्माण हो सके अरे आज जी निर्माण थई खाई अथवा खाड़ा जीवी रचना एना कारण हवे अन्य शुक्रकोशों अहीं तो आई सकते कदाच પણ અહીંયાથી અંદર એન્ટર થઈ શકશે નહીં બરોબર એટલે અંડરપોડ એ જીવરસથી અલગ પડ્યું અને એક મોટી ખાઈ જેવી રચનાનું નિર્માણ થયું જેના કારણે અન્ય શુક્રકોષોનો અંડકોષની અંદર પ્રવેશ અટકે છે લાઈક તમે મોટા મોટા કિલ્લા જોયા હશે કિલ્લા ફોર્ટ ફોર્ટની લાક્ષણિકતા હોય છે મોટાભાગના ફોર્ટમાં એનો એક જ દરવાજો હોય અને એ દરવાજો એ બંધ કરી દે તો એની ચારે બાજુ ઊંડી ખીણ હોય ઊંડી ખીણ બરાબર એ દરવાજો આમ કરીને ખોલે એટલે મોટું પેલું લાકડાનું જે પાટિયું છે એ બહાર નીકળે ત્યાર પછી અંદરથી બધા બહાર નીકળશે એ બંધ કરી દે એટલે અંદર જવાનો રસ્તો બંધ થઈ ગયો એમાંથી ઇવન બહાર આવવાનો પણ રસ્તો બંધ થઈ ગયો બરાબર તો એ જે મોટી ખીણ એટલે આ આપણે અવકાશ કહીશું જે મોટો થઈ ગયો જે અંડરપોડ જીવરસથી અલગ પડવાથી થયો જેથી અન્ય શુક્રકોષોનો એની અંદર પ્રવેશ જે છે એ અટકે છે અને અહીંયા શ્યોરિટી મળે છે એન્શ્યોર થાય છે કે એક જ શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે અહીંયા એક જ શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે જેને આપણે મોનોસ્પર્મી તરીકે ઓળખીએ છીએ મોનોસ્પર્મી તરીકે ઓકે હવે બીજી વસ્તુ કે અંદર જતો એ શુક્રકોષ આવે તો આ શુક્રકોષનો પ્રવેશ એ મેં તમને અંડકોષ જનનમાં શીખવાડ્યું એ પ્રમાણે કે શુક્રકોષનો પ્રવેશ હવે અંડકોષમાં થતા અંડકોષ કૌંસમાં લખીશું દ્વિતીય પૂર્વ અંડકોષ એ પોતાનું દ્વિતીય પરિપક્વ વિભાજન દ્વિતીય પરિપક્વ વિભાજન અથવા તો અર્ધીકરણ બે એ પૂર્ણ કરે છે દ્વિતીય પરિપક્વ વિભાજન અથવા અર્ધીકરણ બે પૂર્ણ કરે છે યાદ હોવું જોઈએ કે આ તો કયો છે દ્વિતીય પૂર્વ અંડકોષ એમાં અર્ધીકરણ એક જ થયું છે હજી અર્ધીકરણ બે બાકી છે અને મેં સ્પષ્ટ શબ્દોમાંથી કીધું કે અર્ધીકરણ બે ક્યારે થાય તો જ્યારે એમાં શુક્રકોષ પ્રવેશે ત્યારે બરોબર એટલે દ્વિતીય પરિપક્વ વિભાજન પૂરું કરે છે અર્ધીકરણ બે પૂરું કરે છે અને આ અર્ધીકરણ બે એ પણ અસમાન હોય છે તે અસમાન હોય છે ચલો અસમાન હોય છે મતલબ શું માની લો કે આ દ્વિતીય પૂર્વ અંડકોષ દ્વિતીય પૂર્વ અંડકોષ બરોબર એની અંદર આ માની લો કે કોષ કેન્દ્ર છે તો આ માની લો કે એની અંદર શુક્રકોષનું નર પ્રકોષ કેન્દ્ર છે શુક્રકોષનું કોષ કેન્દ્ર એ નર પ્રકોષ કેન્દ્ર કહેવાશે અને અંડકોષનું કોષ કેન્દ્ર એ માદા પ્રકોષ કેન્દ્ર કહેવાશે તો દ્વિતીય પૂર્વ અંડકોષ એ એની અંદર શુક્રકોષ પ્રવેશ્યા બાદ બે આ રીતે કોષો બનાવશે પાછા આ એક કોષ અને એક બીજો નાનો કોષ આ જે બન્યો આ કોષ એને કહીશું આપણે પરિપક્વ અંડકોષ ઓવમ પરિપક્વ અંડકોષ અને આ જે બન્યું એને કહીશું આપણે દ્વિતીય ધ્રુવકાય સેકન્ડરી પોલર બોડી જેનું બંધારણ પણ એન હશે આનું બંધારણ પણ એન હશે એટલે આ થઈ ગયું પાછું અસમાન વિભાજન અસમાન વિભાજન થઈ ગયું કે એક મોટા કદનો કોષ અને એક નાના કદનો કોષ બન્યો ઓકે એમાં પણ જે દ્વિતીય ધ્રુવકાય છે એટલે અહીંયા અસમાન વિભાજન હોય છે એ મેં લખ્યું તેમ તેના અંતે શું બને છે તો તેના અંતે એક મોટો પરિપક્વ અંડકોષ મોટો પરિપક્વ અંડકોષ જેને હવે આપણે ઓવમ કહીશું પરિપક્વ થઈ ગયું છે આ
અને એક નાનું દ્વિતીય દૂરકાય એ સર્જાય છે. અર્ધીકરણ એક થયું એટલે પ્રાથમિક દૂરકાય બન્યું, અર્ધીકરણ બે થશે એટલે દ્વિતીય દૂરકાય બનશે, દ્વિતીય દૂરકાય સર્જાય છે, જેનું પણ પ્લોઇડી એન જ પડે. ઓકે, આ દ્વિતીય દૂરકાય પણ આગળ જતા ભવિષ્યમાં નષ્ટ થઈ જશે. પણ હવે અહીંયા એક વસ્તુ નોંધવી અગત્યની છે કે આ પરિપક્વ અંડકોષ એ શુક્રકોષના પ્રવેશ પછી બને, એટલે પરિપક્વ અંડકોષનું આયુષ્ય બહુ ઓછું. કારણ કે હવે તો શું થવાનું, એનું કોષ કેન્દ્ર અને શુક્રકોષનું કોષ કેન્દ્ર બે ભેગા થઈ અને ફલિતાંડ બનાવી દેશે. એનું કોષ કેન્દ્ર અને શુક્રકોષનું કોષ કેન્દ્ર બે ભેગા થઈ અને ફલિતાંડ બનાવી દેશે. એટલે ક્યાં સુધી પરિપક્વ અંડકોષ કહેવાય, ક્યાં સુધી, તો જ્યાં સુધી બેના કોષ કેન્દ્રો આ એમ બંધારણ વાળું, માની લો કે આ શુક્રકોષનું કોષ કેન્દ્ર છે બરોબર, તો આ એમ બંધારણ વાળું આ એમ બંધારણ વાળું બે ભેગા થઈ અને ટુ એમ ના બનાવી દે ત્યાં સુધી એને પરિપક્વ અંડકોષ કહેવાય. જેવું બે ભેગા થઈ અને ટુ એમ બની ગયું ત્યારે એને હવે ફલિતાંડ કહેવાશે બરોબર. એટલે ટૂંકમાં આ જે દ્વિતીય અર્ધીકરણ થયું એટલે આ અંડકોષ અને દ્વિતીય ધ્રુવકાય નિર્માણ પામે અને હવે તરત જ અહીંયા હું શબ્દ વાપરું છું કે ત્યારબાદ તરત જ શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર, એકકીય કોષ કેન્દ્ર એટલે એમ પણ ધારણ ધરાવતું કોષ કેન્દ્ર એમ. ઓકે, અને અંડકોષનું એકકીય કોષ કેન્દ્ર એટલે એ પણ એમ બંધારણ ધરાવતું કોષ કેન્દ્ર થયું બરોબર. એ બંને જોડાઈ દ્વિતીય એટલે કે ટુ એમ બંધારણ ધરાવતા ફલિતાંડનું નિર્માણ કરે છે, ફલિતાંડનું નિર્માણ કરે છે. ઓકે, આ વસ્તુ ખાસ અગત્યની ખાસ સમજવાનું. એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એનું આયુષ્ય આમ જો પરિપક્વ અંડકોષ, પરિપક્વ અંડકોષ એનું આયુષ્ય આમ જોવા જઈએ તો બહુ ઓછું કહેવાય. કારણ કે એને પરિપક્વતા ધારણ ક્યારે કરી, જ્યારે એની અંદર શુક્રકોષ એન્ટર થયો ત્યારે. અને જેવો શુક્રકોષ એન્ટર થયો એટલે ભલે વિભાજન પૂરું કર્યું પણ હવે એનું કોષ કેન્દ્ર અને શુક્રકોષનું કોષ કેન્દ્ર જે એના શીર્ષમાં હોય, જે ઓલરેડી અંદર એન્ટર થયું છે, શીર્ષ અને મધ્યભાગ બે વસ્તુ એન્ટર થઈ જાય, ઉછળી એન્ટર નથી થઈ, પણ હવે એ બંને જોડાશે ત્યાં સુધી જે પરિપક્વ અંડકોષ કહેવાશે. નહીંતર એ બંને જ્યાં સુધી છૂટા છે ત્યાં સુધી પરિપક્વ અંડકોષ કહેવાશે, પણ જોડાઈ ગયા પછી તો એ દ્વિતીય ફલિતાંડની રચના કરી દેશે બરોબર. એટલે ટૂંકમાં અહીંયા એમ પ્લસ એમ એટલે ટુ એમ ફલિતાંડ બને, ટ્વાઇસ એમ ઝાયગોટનું નિર્માણ, ઝાયગોટ અથવા ફલિતાંડ, એમ પ્લસ એમ બરાબર ટુ એમ ઝાયગોટ અથવા ફલિતાંડ બને. અને આ ઝાયગોટની અંદર ટુ એમ બંધારણ બન્યું એટલે કેટલા રંગ શુક્રો હોય, તો આ શુક્રકોષની અંદર કેટલા રંગ શુક્રો હતા, 23. અંડકોષમાં કેટલા રંગ શુક્રો હતા, 23. એટલે ઝાયગોટની અંદર કેટલા રંગ શુક્રો હશે, 46 રંગ શુક્રો હશે. બોલો આટલે સુધી ક્લિયર છે? ટોટલ કેટલા રંગ શુક્રો આવેલા હશે, 46 રંગ શુક્રો.
ओके दरेक दरेक कोर्स की अंदर करवा छे 40 એની અંદર 44 રંગ સૂત્રો એ કહેવાશે દૈહિક રંગ સૂત્રો દૈહિક રંગ સૂત્રો ઓટોઝોમલ ક્રોમોસોમ્સ બરાબર એને ઓટોઝોમલ કહે છે અને એક એક્સ રંગ સૂત્ર અને એક વાય રંગ સૂત્ર એક એક્સ રંગ સૂત્ર અને એક વાય રંગ સૂત્ર આમ 44 વત્તા 1 એટલે 45 વત્તા 1 એટલે 46 રંગસૂત્રો આપણે માન્ય છે પુરુષની અંદર અને એમાં આ x અને y જે થયા આ x અને y એને કહેવાશે લિંગી રંગસૂત્રો x અને y એને કહેવાશે લિંગી રંગસૂત્રો જો આપણું આવશે 5મા ચેપ્ટરમાં ફરીથી ભણવાનું એટલે બીજા શબ્દોમાં હું એમ કહું તો 44 એટલે કેટલી જોડ થાય તો 22 જોડ 22 જોડ રંગસૂત્રો દૈહિક રંગસૂત્રો ઓટોઝોમ અને x અને y ની એક જોડ થઈ એટલે આ એક જોડ લિંગી રંગસૂત્ર છે એટલે મારે જો પુરુષનું બંધારણ લખવું હોય રંગસૂત્રીય બંધારણ લખવું હોય તો હું પુરુષનું રંગસૂત્રીય બંધારણ આ રીતે લખી શકું કે 44 વત્તા એક્સ વાય આ પુરુષનું બંધારણ 44 વત્તા એક્સ 44 કયા દૈહિક એક્સ અને વાય લિંગી આ છે ની જોડ 23 ની જોડ કહેવાય 23 ની જોડ નું રંગસૂત્ર આ બંને અને આ 22 જોડ રંગસૂત્રો દૈહિક જે સ્ત્રી અને પુરુષમાં સરખા હોય આ 44 એટલે કે 1 થી 22 જોડ રંગસૂત્રો એ સ્ત્રી અને પુરુષમાં સરખા હોય પણ 23 ની જોડ રંગસૂત્ર અલગ અલગ હોય 23 ની જોડમાં પુરુષની અંદર એક એક્સ રંગસૂત્ર અને એક વાય રંગસૂત્ર હોય જ્યારે સ્ત્રીની અંદર 23 ની જોડમાં બંને એક્સ રંગસૂત્ર હોય એટલે આ રીતે પુરુષનું બંધારણ 44 વત્તા એક્સ વાય કહેવાય બરોબર એની જગ્યાએ હવે જો આપણે સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીની અંદર પણ 46 રંગસૂત્રો હોય છે સ્ત્રીમાં પણ 46 રંગસૂત્રો આવેલા છે બરોબર આ 46 રંગસૂત્રોમાં 44 પાછા દૈહિક ઓટોઝોમ છે બરોબર અને એક એક્સ રંગસૂત્ર અને બીજું પણ એક્સ રંગસૂત્ર બે એક્સ રંગસૂત્રો આવ્યા એટલે આ રીતે 44 વત્તા 45 વત્તા 46 રંગસૂત્રો આ રીતે પણ થાય 46 રંગસૂત્રો બરોબર અને એમાં આ 44 એટલે પાછા કહેવાશે આ 44 એટલે પાછા કહેવાશે 22 જોડ જે દૈહિક રંગસૂત્રો છે ઓટોઝોમલ છે અને આ જે થયું એ કહેવાશે એક જોડ લિંગી રંગસૂત્ર એક જોડ લિંગી રંગસૂત્ર ઓકે અને એટલા માટે જો હવે મારે સ્ત્રીનું બંધારણ લખવું હોય સ્ત્રીનું બંધારણ લખવું હોય તો સ્ત્રીની અંદર આ પ્રમાણે લખી શકાય 44 વત્તા એક્સ એક્સ ઓકે 44 વત્તા એક્સ એક્સ બંધારણ ઓકે તો આટલે સુધી આપણે ક્લિયર છે હવે પુરુષની અંદર 44 વત્તા એક્સ વાય બંધારણ આવશે જ્યારે સ્ત્રીની અંદર 44 વત્તા એક્સ એક્સ બંધારણ આવશે ઓકે ચલો હવે આ જે 44 વત્તા એક્સ વાય 44 વત્તા એક્સ એક્સ લખ્યું તો એની અંદર ભાગ કેવી રીતે પડે અધિકરણ થાય ત્યારે શું થાય એ સમજવા પ્રયત્ન કરીએ તો માની લો કે આ છે પુરુષ નરનો સિંહ બરોબર આ છે સ્ત્રી માદા સિંહ ચલો પુરુષનું બંધારણ શું તો 44 વત્તા એક્સ વાય ઓકે અને સ્ત્રીનું બંધારણ શું તો 44 વત્તા એક્સ એક્સ આ સ્ત્રીનું બંધારણ ચલો હવે પુરુષની અંદર અર્ધીકરણ થાય શુક્રકોષો બનાવવા માટે તો આ 44 રંગસૂત્રોમાંથી 22 રંગસૂત્રો જે છે એ અને આ બંનેમાંથી એક માની લો કે એક્સ એટલે બે ટાઈપના શુક્રકોષ બનાવશે પુરુષ એક 22 રંગસૂત્રો દૈહિક વત્તા એક્સ લિંગી રંગસૂત્રવાળો શુક્રકોષ અને એક 22 રંગસૂત્રો દૈહિક વત્તા વાય લિંગી રંગસૂત્રવાળો શુક્રકોષ ઓકે આ બંને જે બન્યા આ કહેવાશે શુક્રકોષો ધ્યાન રાખજો ખાસ શુક્રકોષો
पानी ने बनाया अर्थी करनी परिधि पूरी रुष्ट पुरुष में बंधा है चुंबारी बनता है एक्स वाई जरा और अर्थीकरण था ये मेरा छूत्र संख्या अर्थी करवानी है એટલે એક કોષમાં ટોટલ 47 રંગસૂત્રો છે તો એક કોષમાં કેટલા લઈ જવાના 23 હવે 23 લઈ જવા માટે પુરુષની અંદર 44 રંગસૂત્ર 44 જે દૈહિક રંગસૂત્રો છે એમાંના 22 તો આવી છે પણ જે મેનું 45 અને 46 નું x અને y હતું તો અમુક શુક્ર કોષોની અંદર x રંગસૂત્ર આવે અમુક શુક્ર કોષોની અંદર y રંગસૂત્ર આવે એટલે અહીંયા હું સ્પષ્ટ શબ્દ વાપરું છું કે પુરુષની અંદર બે પ્રકારના શુક્ર કોષો ઉત્પન્ન થાય ત્યાં આવે પુરુષમાં બે પ્રકારના શુક્ર કોષો ઉત્પન્ન થશે કયા કયા તો 50% શુક્ર કોષો 50% શુક્ર કોષો એ 22 દૈહિક રંગસૂત્ર પ્લસ એક એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા હશે 22 દૈહિક રંગસૂત્ર અને એક એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા હશે અહીંયા તમે જોઈ શકો છો કે આ 22 દૈહિક રંગસૂત્રો અને એક એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષો છે અને બાકીના 50% આવું હશે કે 22 દૈહિક રંગસૂત્રો બાકીના 50% શુક્રકોષો એની અંદર પણ આવું હશે 22 દૈહિક રંગસૂત્રો પ્લસ એક વાય લિંગી રંગસૂત્ર પ્લસ એક વાય લિંગી રંગસૂત્ર બરોબર આટલું ક્લિયર થવું જરૂરી છે કારણ કે 23 ની જોડમાં બે અલગ અલગ રંગસૂત્રો છે એક એક્સ છે એક વાય છે એટલે 50% શુક્રકોષો એ એક્સ રંગસૂત્ર વાળા બનશે 22 દૈહિક રંગસૂત્ર તો હશે જ અને બાકીના 50% શુક્રકોષો એ 22 દૈહિક રંગસૂત્રો સાથે એક વાય રંગસૂત્ર ધરાવશે ઓકે ચલો હવે શું થાય છે હવે સ્ત્રીની આપણે વાત કરીએ તો સ્ત્રીની અંદર અહીંયા જો બતાવી દઉં તો સ્ત્રીનું બંધારણ આ રીતે છે 44 XX તો આની અંદર પણ હવે થશે અર્ધીકરણ અંડકોષો બનાવવા માટે અર્ધીકરણ હમણાં જ આપણે જોયું અંડકોષ જનનના અંતે પાછા શુક્રકો અંડકોષો બનશે બા આ 44 માંથી 22 તો આવી જશે પ્લસ 22 દૈહિક રંગસૂત્રો પ્લસ આમાંથી બે ઉઠાવો એટલે 22 XX વાળો એક અંડકોષ બને ઓકે અને બીજામાં પણ આના 22 વત્તા બીજો એક્સ ઉઠાવો એટલે 22 XX વાળો બીજો અંડકોષ બને એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે સ્ત્રીઓના બધા જ અંડકોષો શબ્દ હું વાપરી રહ્યો છું સ્ત્રીના બધા જ અંડકોષોમાં 22 દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક એક્સ લિંગી રંગસૂત્ર હોય ઓકે એટલે અહીંયા આપણે સ્ત્રીઓ વિશે લખીએ તો સ્ત્રીના બધા જ અંડકોષો માં 22 દૈહિક રંગસૂત્રો અને એક્સ લિંગી રંગસૂત્ર આવેલું એટલે બીજા શબ્દોમાં કહું તો પુરુષ એ બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે છે જ્યારે સ્ત્રી એ એક જ પ્રકારના અંડકોષો પેદા કરે છે એટલે અહીંયા હું કૌંસમાં લખી દઉં કે સ્ત્રી એક જ પ્રકારના અંડકોષો પેદા કરે છે કયા તો 22 દૈહિક રંગસૂત્ર અને એક એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા અંડકોષો ઓકે ચલો એટલે હવે હું અહીંયા તમને ફલનની જુદી જુદી શક્યતાઓ બતાવી એટલે ફરીથી હું અહીંયા બતાવી દઉં છું માની લો કે આ નર છે આ માદા છે બરોબર નરની અંદર આપણે લખ્યું કે 44 XY માદાની અંદર લખ્યું 44 XX ચલો નરે બે પ્રકારના શુક્રકોષો બનાવ્યા 22 XX વાળો 22 YY ચલો માદાએ બે પ્રકારના અંડકોષો બનાવ્યા 22 XX 22 XX આમ કહેવાય એક જ પ્રકારના
ઓકે ચલો હવે આ બધા શુક્રકોષો છે આ બે શુક્રકોષો અને આ બે અંડકોષો છે હવે આપણે ફલનની પોસિબિલિટી વિચારી ફલનની પોસિબિલિટી માની લો કે આ એક શરમ શુક્ર ધરાવતો શુક્રકોષ આને આપણે કહી દઈએ શુક્રકોષ ઓકે અને આ બાજુ કહી દઈએ અંડકોષ માની લો કે આ એક શરમ શુક્ર ધરાવતો શુક્રકોષ એ આ એક શરમ શુક્ર ધરાવતા અંડકોષનું ફલન કરે છે તો બંધારણ શું કહ્યું તો 22 + 22 એટલે 44 વત્તા એક્સ વત્તા એક્સ એટલે એક્સ એક્સ 44 + XX બરોબર આ પહેલી શક્યતા ઓકે માની લો કે આ 22 રંગસૂત્રો અને એક એક્સ એ રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ એ હવે આ 22 + X વાળા અંડકોષ સાથે જોડાય છે આના સાથે આની આ બંને સાથેની શક્યતા લીધી આપણે તો શું થાય 44 + XX ઓકે ચલો હવે આની શક્યતા માની લો કે 22 + Y બંધારણ ધરાવતો શુક્રકોષ એ 22 + X બંધારણ ધરાવતા અંડકોષ સાથે જોડાય છે પહેલી શક્યતા તો શું થશે 44 + આ X અને આ Y એટલે 44 + XY ઓકે અને હવે છેલ્લી શક્યતા લઈએ કે ભાઈ આ 22 + Y શુક્ર ધરાવતો શુક્રકોષ એ આ 22 + X શુક્ર ધરાવતા અંડકોષ સાથે જોડાય છે તો પણ શું શક્યતા થશે 44 + XY ઓકે ચાર શક્યતાઓ જોઈ મનની આપણે મનુષ્યમાં લિંગ નિશ્ચયનની પ્રક્રિયા છે આજે ધોરણ 12 અંદર જ આવશે ચેપ્ટર નંબર 5 માં વધારે ડિટેલ માં આવશે ચલો એટલે આ ફલન અહીંયા હું ટાઇટલ આપી દઉં ફલન ઓકે આ ફલન અને આ જે બનશે બધા એ બન્યા ફલિતાંડ આ બધા ફલિતાંડ બન્યા ચલો હવે તમે જોઈને કહી શકો કે આ 44 + XX આવે તો એ કોનું બંધારણ છે માતાનું બંધારણ છે બરોબર એટલે કોનો જન્મ થશે બેબી ગર્લનો જન્મ થશે બરોબર એટલે અહીંયા આપણે લખીશું કે શું આવશે ભવિષ્યમાં કોણ જન્મ લેશે તો બેબી ગર્લ જન્મ લેશે અહીંયા 44 + XX છે તો પણ કોનો જન્મ થશે બેબી ગર્લનો જન્મ થશે બરોબર બેબી ગર્લ હવે અહીંયા જોઈએ તો 44 + XY છે તો અહીંયા કોનો જન્મ થશે તો બેબી બોયનો જન્મ થશે બેબી બોય આવશે ભવિષ્યમાં ઓકે અને અહીંયા પણ 44 + XY છે તો કોનો જન્મ થશે અહીંયા પણ બેબી બોયનો જન્મ થશે ભવિષ્યમાં છોકરાનો જન્મ થશે એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન કરતી વખતે આ વસ્તુ આપણે સમજ્યા કે 50% શક્યતા 50% શક્યતા બેબી ગર્લના જન્મ થવાની છે અને 50% શક્યતા બેબી બોયના જન્મ થવાની છે બંનેની શક્યતાઓ 50% 50% છે કારણ કે શક્યતા બેબી બોયની હોય અને 50% શક્યતા બેબી બોયની હોય ઓકે હવે આપણે મેઇન અહીંયા એ સમજવું છે કે બેબી ગર્લ કે બેબી બોય જન્મશે એનો આધાર એ કોના ઉપર રહેલો છે તો આ ધ્યાન રાખજો કે બાળકની જાતિનો આધાર બાળકની જાતિનો આધાર એ કયા પ્રકારના શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે તેના પર લખેલો છે આ બાબત બહુ જ સમજવા જેવી છે બહુ જ સમજવા જેવી કયા પ્રકારના શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે એના ઉપર એનો આધાર રહેલો છે નહીં કે અંડકોષ ઉપર કારણ કે અંડકોષો જુઓ બંને સરખા પેદા થાય છે બંનેમાં 22 દૈહિક રંગસૂત્ર અને 1 એક્સ લિંગી રંગસૂત્ર છે આમાં પણ 22 દૈહિક 1 એક્સ લિંગી રંગસૂત્ર પણ શુક્રકોષો બે અલગ અલગ પ્રકારના છે એમાં અડધા 22 દૈહિક અને 1 એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા છે અને બીજા અડધા એ 22 દૈહિક અને 1 વાય લિંગી રંગસૂત્ર ધરાવતા છે
બરાબર તો હવે હું અહીંયા વિધાન લખું છું કે જો 22 દૈહિક પ્લસ 1 વાય લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે એટલે કે ઇન શોર્ટ વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે ફલન થશે તો કોનો જન્મ થશે તો જન્મ થશે બેબી બોયનો બરાબર બેબી બોયનો જન્મ થશે મતલબ કે બાળક એ નર તરીકે અવતરશે અને એની જગ્યાએ જો 22 દૈહિક રંગસૂત્રો પ્લસ 1 વાય લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે જો ફલન થશે તો કોણ જન્મ થશે તો બેબી ગર્લનું જન્મ થશે બરાબર બેબી ગર્લનું જન્મ થશે મતલબ અહીંયા સ્પષ્ટ છે બહુ જ સ્પષ્ટ મતલબ છે આનો અને બહુ જ ક્લિયરલી સમજી લેજો કે બેબી બોય આવશે કે બેબી ગર્લ આવશે એનો આધાર રહેલો છે શુક્રકોષ ઉપર નહીં કે અંડકોષ ઉપર બરાબર એટલે આ વિધાન હું બોલ્ડ લેટર્સમાં અને મોટા અક્ષરોથી લખું છું કે બાળકની જાતિનો આધાર બાળકની જાતિનો આધાર એ શુક્રકોષ પર રહેલું છે અંડકોષ પર નહીં અંડકોષ પર નહીં ખાસ ધ્યાન રાખજો શુક્રકોષ ડિસાઇડ કરશે કે બેબી બોયનો જન્મ થશે કે બેબી ગર્લનો જન્મ થશે અંડકોષ નહીં કારણ કે અંડકોષ તો બધા સરખા જ હોય છે શુક્રકોષ ખાલી અલગ અલગ હોય છે બે અલગ અલગ પ્રકારના હોય છે બરાબર ચલો હવે તમને પ્રશ્ન થાય કે આ ચર્ચા આપણી અંદર કેમ કરવામાં આવેલી છે હવે પ્રશ્નનો જવાબ અહીંયા સિમ્પલ અને સાદો જવાબ છે કે આપણા સમાજની અંદર ઘણી બધી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે કે જેની અંદર કોઈ યુગલ હોય એના લગ્ન થયા હોય લગ્ન થયાને 5-6 વર્ષ થયા હોય અને વારંવાર પુત્રીનો જન્મ થતો હોય એમના ત્યાં 2-3 પુત્રી થઈ ગઈ હોય તો એમાં ઘણા કિસ્સાઓમાં જ્યારે આ નોલેજ ના હોય ત્યારે એમને એ જે સ્ત્રી છે એ જે માતા છે એને જવાબદાર ગણવામાં આવતી હોય છે માતાને જવાબદાર ગણવામાં આવતી હોય છે કે ભાઈ આ સ્ત્રી એને એમ એ તો ખાલી પુત્રી જ આપે છે પુત્ર આપતી નથી એટલે આવા કિસ્સાઓમાં શું થાય છે એ છૂટાછેડા સુધી વાત પહોંચી જતી હોય છે અથવા તો બીજા લગ્ન કરી લેતા હોય છે અથવા તો એને ઘરમાંથી તગેડી મૂકવામાં આવતી હોય છે આવું બધું થતું હોય છે તો આ ન થાય એટલા માટે આ સાયન્સ એ બહુ જરૂરી છે એઝ અ સાયન્સ સ્ટુડન્ટ તમને આવડવું જોઈએ એઝ અ સાયન્સ સ્ટુડન્ટ તમને ખબર હોવી જોઈએ કે બાળકની જાતિનો આધાર એ શુક્રકોષ ઉપર છે બરાબર સ્ત્રી તો બંને અંડકોષો સ્ત્રીમાં તો બધા જ પ્રકારના અંડકોષો સરખા જ પેદા થાય છે બરાબર શુક્રકોષ તો હશે એના પર ડિપેન્ડ છે કે ભાઈ છોકરો આવશે કે છોકરી આવશે એટલે આના માટે સ્ત્રીને જવાબદાર ન ગણતા આના માટે જવાબદાર શુક્રકોષને ગણવો જોઈએ હું અહીંયા પુરુષને જવાબદાર ગણવો જોઈએ એવું પણ નથી કહેતો કારણ શું કે પુરુષ એ પણ કંઈ એવું નહીં ઈચ્છે કે ભાઈ એનો એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ જ જાય કે વાય રંગસૂત્રવાળો શુક્રકોષ જ જાય એવું કોઈ ફિલ્ટ્રેશન નથી હોતું વીર્યની અંદર એવી કોઈ ફિલ્ટ્રેશનની પ્રોસેસ નથી હોતી અંદર જાય એટલે કે ભાઈ એક્સવાળા દોડી પહેલાં પહોંચી ગયા કે વાયવાળા દોડી પહેલાં પહોંચી ગયા વાયવાળા એક પેલો પુરુષ એવું નહીં કહે કે ભાઈ એક્સવાળા તમે ઉભા રહો વાયવાળા તમે દોડો જાઓ જાઓ મારો છોકરો જોઈએ છે એ પુરુષના હાથમાં પણ નથી બરાબર એ ટોટલી રેસ છે લાઈફ ઇઝ અ રેસ સાલા પેદા હોય કે એ બી 1 કરોડ સ્પોન્સે રેસ લગાવી પડી 3 ઇયર્સ મૂવીનો શરૂઆતનો સીન બરાબર જેમાં શુક્રકોષો સ્પોર્મ સેલ્સ એના વચ્ચે રેસ બતાવી છે એટલે પહેલાં તે પહેલાંના ધોરણે થાય છે આ વસ્તુ એટલે શુક્રકોષો જે પહેલો પહોંચશે એક્સવાળો પહેલો પહોંચી ગયો તો છોકરી આવશે વાયવાળો પહેલો પહોંચી ગયો તો છોકરો આવશે મતલબ કે છોકરી આવશે કે છોકરો આવશે એના માટે જવાબદાર બેમાંથી કોઈ નથી સ્ત્રીએ નથી કે પુરુષે નથી એમાંથી જવાબદાર પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તો એના માટે જવાબદાર પિતા છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એના માટે જવાબદાર પિતા છે કારણ કે પિતા એ બે પ્રકારના શુક્રકોષો બનાવે છે માતા તો બધા જ અંડકોષો જે છે એ સરખા જ બનાવે છે તો આ થઈ ગયું બાળકની જાતિનું નિશ્ચય બાળકની જાતિનું નિશ્ચય આ રીતે થશે બરાબર ક્લિયર છે આગળ